આજે ખાવાનું બધી જગ્યાએ મળે છે, તો હું કઈક એવું શું કરું કે જે વન એન્ડ ઓનલી હોય, જે એક અને માત્ર એક જ હોય, એના માટે મેં ખાલી ફ્યુઝન, ના ખાલી દેશી આઈટમ વેચી કે ના ચીઝી આઈટમ વેચી, મેં કર્યું દેશી ફ્યુઝન. પીઝા બી ખાઈ છે, સાથે ચા બી પીવે છે. અને શું બનાવવા જઈ રહ્યા છે? આ છે શેઝવાન સેવ મસાલા ભાખરી. મારી શરૂઆત નથી સ્ટોર થી થઈ કે નથી લારી થી થઈ, મારી શરૂઆત જોવા માટે તમારે 21 માં તમારે મારી સાથે આવવું પડશે. હું એકદમ શરૂઆતના સમયમાં આપણી પાસે પૈસા તો કઈ હતા જ નહીં, તો જ્યાં અમે રહેતા અહીંથી 4-5 કિલોમીટર દૂર વડતાલ રોડ ઉપર, ત્યાં જ અમે જે ઘરમાં રહેતા એ જ બેનને અમે પાછા નોકરીએ રાખ્યા, કારણ કે અમારું બી ખાવાનું બનાવે, અને સાથે સાથે એને કીધું કે તમે ટિફિન બનાવો, કે જ્યારે ઝોમેટો સ્વીગી જેવું કશું કંઈ હતું નહીં. આ જ સાયકલ ઉપર વિમલના થેલામાં પાછળ શાક રોટલી દાળભાત જેવું રાખી, અને આગળના એક વિમલના થેલામાં છાશ જેવું રાખી, અને ત્યાંથી 5-1 કિલોમીટર સાયકલ લઈ અને અહીંયા વિદ્યાનગરની હોસ્ટેલમાં રહેતી આપણે બધે. હું એને પૂરી રીતના સપોર્ટ આપી બધી વાતમાં, મેં ક્યારેય એને કોઈ પણ કામમાં રોક્યો નહીં. તો કેમ છો મિત્રો, તમારા માટે એક સરસ મજાનો વિડીયો લઈને આવી ગયો છું. મિત્રો, વિડીયો આપણી જે રીતે કહેવાય ને કે ફૂડનો તો છે જ, પણ એક ઇન્સ્પિરેશનલ વિડીયો બનવાનો છે. જે નિખિલભાઈ એક એન્જિનિયર છે અત્યારે, અને વિદ્યાનગરની અંદર એ માત્ર ને માત્ર સ્ટડી કરવા માટે આવ્યા હતા, અને એમને વિચાર આવ્યો કે મારે કેફેની શરૂઆત કરવી છે. તમે અંદર આવશો ને તમને ખ્યાલ આવશે, બહુ મોટું નામ છે અત્યારે, અને આ ફિલ્ડમાં, એટલે કેફે તો ના કહી શકે, પણ આ ફિલ્ડની અંદર, ફૂડ લાઈનની અંદર એમણે શરૂઆત કરી હતી. 25,000 થી શરૂઆત કરી હતી, અને આજે બહુ મોટું નામ છે. કેવી રીતે શરૂઆત કરી, અને મિત્રો કહું તો સાયકલ લઈને પોતે એઝ એક વિદ્યાર્થી તરીકે સાયકલ લઈને ટિફિન સર્વિસ આપતા હતા, એમનું ઇન્ટરવ્યૂ લેવાના છે. પ્લસ એમનું ફૂડ જે છે ને દેશી ફ્યુઝન, દેશી ફ્યુઝન નામ પહેલી વાર સાંભળ્યું હશે તમે. દેશી ફ્યુઝન એવી જગ્યા છે આ કે જ્યાં પીઝા પણ મળે છે અને ચા પણ મળે છે એક જ જગ્યા પર, અને બહુ જ જોરદાર રીતે, અલગ જ રીતે. તમે આ અમુક વાનગીઓ એવી એવી હશે કે જે ક્યારેય તમે જોઈ નહીં હોય. તો આવી જાઓ મારી સાથે, નિખિલભાઈ સાથે તો વાત કરાવવાનો છું, પણ એમના મધર સાથે પણ વાત કરાવવાનો છું. આવી જાઓ, મોજ કરાવી દઉં. તો નિખિલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, અને નિખિલભાઈ પહેલામાં પહેલો પ્રશ્ન એ કરીશ કે ઓ એન ઓ કેફે નામ રાખવાનું કારણ શું પાછળનું? જો ઓ એન ઓનો આપણે જે ફૂલ ફોર્મ છે એ છે વન એન્ડ ઓનલી. હા, મેં જ્યારે બી બિઝનેસ સ્ટાર્ટ કર્યો કે જ્યારે સ્ટાર્ટ કરવાનું વિચાર્યું હતું, ત્યારે મારો એક જ હતું કે ભાઈ આજે ખાવાનું બધી જગ્યાએ મળે છે, તો હું કંઈક એવું શું કરું કે જે વન એન્ડ ઓનલી હોય, જે એક અને માત્ર એક જ હોય. એના માટે મેં ખાલી ફ્યુઝન, ના ખાલી દેશી આઈટમ વેચી કે ના ચીઝી આઈટમ વેચી, મેં કર્યું દેશી ફ્યુઝન. મતલબ એક જ એવી જગ્યા કે જ્યાં દેશી બી મળશે અને ચીઝી ફ્યુઝન બી મળશે. મતલબ પબ્લિક અમારે ત્યાં આવી પીઝા બી ખાઈ છે, સાથે ચા બી પીવે છે, અને આવું તમને ક્યાંય જોવા નહીં મળે. અને લિટરલી આ કોન્સેપ્ટ મને ખબર નહોતી કે ચાલશે કે નહીં, પણ લોકોએ આ વસ્તુમાં બહુ સપોર્ટ કર્યો, અને એટલા માટે જ આ વન એન્ડ ઓનલી આજે ફેમસ થયું છે, કે જ્યાં તમને સસ્તામાં સસ્તી આઈટમ અને સારામાં સારી આઈટમ બંને વસ્તુ તમને એફોર્ડેબલ ભાવે અને પ્રીમિયમ ક્વોલિટીમાં તમને મળી જશે. હવે આપણે ફૂડની તો વાત કરી, પણ જે હું અંદર આવું છું ને, તો મારે ધ્યાન સીધું કહી જાય છે ફેલિયર ફેલ એન્જિનિયર પર, જે પછી અહીંયા પણ પોસ્ટર્સ માર્યા છે, તો એના વિશે મને થોડું સમજાવે. દેખો, ફેલ એન્જિનિયરનો જે કન્સેપ્ટ છે ને, જે મારા મગજમાં છે, કારણ કે હું ફેલને એ રીતે માનું છું કે જે લખેલું છે કે ફર્સ્ટ એટેમ્પ ઇન લર્નિંગ, મતલબ કે જ્યારે મેં સિવિલ એન્જિનિયરિંગ કર્યું બરાબર છે, ત્યારે કાઇન્ડ ઓફ હું એમાં ફેલ ગયો. લોકો ફેલ કે, પણ મેં એમાં શું હતું કે ભાઈ, મેં મારી એક જિંદગીમાં એક સફળતા કરવા માટે, સફળ થવા માટે એક મેં કોશિશ કરી, પગથિયું પહેલું પગથિયું, પણ એમાં હું સફળ ના થયો. એવું જરૂરી નથી કે તમારે એ જ કરવાનું છે. પછી મેં આ બિઝનેસમાં પાછો મેં ટ્રાય કર્યો, તો આમાં બી એવું નથી કે પહેલી વારમાં સફળતા મળી ગઈ. તો એનો મતલબ એમ થાય છે કે જિંદગીમાં સફળ થવા માટે ફેલ થવું જરૂરી છે, અને જેટલા લોકો જેટલા સફળ થયા છે ને, એટલી જ વારે ફેલ થયા છે. તો એટલા માટે મેં સક્સેસફુલ બનવાને બદલે હું ફેલ બનવાનું પસંદ કરું છું, કારણ કે ફેલ થશો તો જ આગળ વધશો, નહીં કે ખાલી સફળ થઈને આગળ વધશો. સફળતા માણસને ઘમંડી બનાવે છે, અને ફેલિયર માણસને વિનમ્ર બનાવે છે. સમય આપણો જે છે, જે કેફેનો, એ મને કહેશો જરા? આપણો જે કેફેનો જે સમય છે, એ જે સવારે 8 વાગ્યાથી લઈ અને રાતે 3 વાગ્યા સુધી, મતલબ કે કમસે કમ 20 કલાક જેવું આપણે, 20 કલાક જેવું આપણું કન્ટિન્યુઅસ ચાલુ હોય છે. અને આ જગ્યા પર એવું છે કે ચા પણ મળે છે અને પીઝા પણ મળે છે.
જો આ જે વસ્તુ રાખવાનું એક મેઇન રીઝન શું હતું કે ભાઈ આજે માની લો કે આજે મોસ્ટલી હું ખુદ એક સ્ટુડન્ટ હતો, વિદ્યાનગરમાં જ ભણેલો છું. તમે જ્યારે 10 લોકો ભેગા થઈને જમવા જતા હોય, મોસ્ટલી જો તમે જોઈ શકશો બધા ગ્રુપમાં આવતા હોય, તો એક ગ્રુપમાં માની લો કે કોઈ માણસને પીઝા ખાવો હોય, કોઈ માણસને માની લો કે સેન્ડવિચ ખાવી, કે કોઈ માણસને ચા પીવી, કે કોઈ માણસને મગ પુલાવ ખાવો છે, કોઈને થેપલા ખાવા છે, કોઈને આલુ પરોઠા ખાવા છે, તો લોકો શું કરતા? જે હું ખુદ કરેલો છું અને આ રિયાલિટી છે કે બે જણા જાય એક જગ્યાએ, બે લોકોને જે ખાવું હોય તે ખાય, બે લોકો અલગ જાય. આપણે એ લોકો એક સાથે આવી અને જેને જે ખાવું હોય, તમે અમારા ઓર્ડર જોશો તો તમને એ જ વસ્તુ જોવા મળશે કે એક ટેબલ ઉપર તમને બધી વસ્તુ તમને જોવા મળશે. બરાબર. નિખિલભાઈ, આપણે પ્રાઇસ બી જોઈએ ને તો આપણને ખ્યાલ આવે કે આમ એટલું બધું કોસ્ટલી નથી. જે અત્યારે બહારની પ્રાઇસ સાથે આપણે મેચ કરવા જઈએ તો તમે જોઈ રહ્યા છો કે થેપલા જે થ્રી પીસ થેપલા આવે બરાબર છે, અમૂલ બટર સાથે માત્ર 300 રૂપિયાની અંદર. યસ. તો તમે જોઈ રહ્યા છો કે એમનું કહેવાય ને કે મેન્યુ પણ એવું છે કે પોકેટ ફ્રેન્ડલી કહી શકાય. ડેફિનેટલી. જે દેખો, આમાં એવું છે કે કોઈ બી પર્સન છે બરાબર છે, બધા લોકો બધું એફોર્ડ ના કરી શકે. અને હું ખાલી એમ નથી કહેતો કે પોકેટ ફ્રેન્ડલી વસ્તુમાં ક્વોલિટી આપવી એ મહત્વની વસ્તુ છે. આજે 30 રૂપિયાના થેપલા છે પણ એમાં 10 રૂપિયાનું બટર જાય છે. વસ્તુ એ મહત્વની છે કે જે ઓછા પૈસા આપે છે એને પણ સામે ક્વોલિટી તો સેમ જ મળે છે. આપણે જે 30 રૂપિયાની પણ આઈટમ છે, 200ની પણ છે, અને બે વસ્તુમાં ક્વોલિટી છે. જેને જ્યારે જે ખાવું હોય એ ખાઈ શકે. શું બનાવવા જઈ રહ્યા છે? આ છે શેઝવાન સેવ મસાલા ભાખરી. જે લોકોને ચીઝ નથી ખાવું બટ કંઈક એવી વસ્તુ ખાવી છે કે જે એને રેગ્યુલર કરતા અલગ ટેસ્ટ આવે, તેના માટે એકદમ બજેટમાં આ બહુ જબરજસ્ત વસ્તુ છે કે જે લોકોને મજા પણ આવશે અને એક કંઈક યુનિક ટેસ્ટ જેવી ફિલિંગ આવશે. અમુક વેરાયટીના નામ તો મેં પહેલી વાર સાંભળ્યા છે જગ્યા પર આવીને. 100% બીકોઝ આ એક પણ વેરાયટી આપણે મોસ્ટલી ક્યાંય કોઈની કોપી નથી મારી. આપણે જ્યારે મને ખુદને ખાવાનો એટલો શોખ છે એટલા માટે આ વસ્તુ આપણે બનાવીએ છીએ. તમે એક્ચ્યુઅલી બીજી એક વાત કરું ને નિખિલભાઈ, તો દરેક વસ્તુ મને એવું લાગે કે જુગારથી બનાવી નથી એવું લાગ્યું મને પર્સનલી. યસ, ડેફિનેટલી. એટલે જ એને અમે ફ્યુઝન કહીએ છીએ. હા, કે આ વસ્તુ જ્યારે ફૂડમાં શું છે કે તમે જ્યારે તમે બે કે તેથી વધારે વસ્તુ તમે એવી રીતે પ્રોપર રીતે જો મિક્સ કરો ને તો એને અલગ ફ્લેવર છૂટીને આવે. આપણે એ જ કર્યું છે. આમાં કોઈ નવી વસ્તુ નથી કે આપણે કોઈ માણસ એમ કે મારી સિક્રેટ રેસીપી કે એવું કશું નથી હોતું. પણ તમને ખાલી કેટલી માત્રામાં કેટલું એડ કરવું, કોઈ પણ એવું નથી કે કોઈ પણ વસ્તુ ઓવર નાખી દેવાથી સારી બને. પ્રોપર માત્રામાં નાખો. અને આજે જેમ કે ભાખરી છે તો ભાખરી એ બીજું કશું નથી, પીઝા છે. પીઝા એ વીટમાં આપણે પાટલા કરી નાખ્યા તો જે આપણે થીન ક્રસ્ટ કહેતા આપણે, અને ભાખરી થઈ ગઈ વીટમાં. પેલું ગામડામાં આપણે પેલું શાક ભરીને પછી ગોળ કરીને ખાય ને એ સિસ્ટમ જ છે. આમ અલગ રીતે, આમ કંઈક અલગ રીતે, અલગ રીતે. ડેફિનેટલી. કારણ કે લોકોને વસ્તુ શું છે એ રીતે કે બે પહેલા મોઢેથી પચી ગઈ, પહેલા આંખેથી ખાય, બરાબર છે. તો આપણે એને બનાવવી પણ એવી પડે કે લોકોને જોઈને ખાવાની ઈચ્છા થાય, કારણ કે ટેસ્ટ સારો છે. પણ બનાવવી પણ એ રીતના. તમે જે એન્જિનિયરિંગ કર્યું એ વિદ્યાનગરના કઈ કોલેજમાંથી કર્યું? જિલ્લા વિશ્વકર્મા. તો નિખિલભાઈ, તમે જે રીતે વાત કરી કે આપણે તો મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવીએ બરાબર છે, આપણે એટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ એક સાથે ના કરી શકીએ, તો એક પ્રશ્ન પૂછું સરસ મજાનો. 100% તમે શરૂઆત ક્યાંથી કરી? સ્ટોરથી કરી કે લારીથી કરી કે શું છે? મેં મારી શરૂઆત નથી સ્ટોરથી થઈ કે નથી લારીથી થઈ. મારી શરૂઆત જોવા માટે તમારે એક મિનિટમાં તમારે મારી સાથે આવવું પડશે, હું તમને બતાવું. આપણે આજથી જ્યારે એકદમ શરૂઆતના સમયમાં આપણી પાસે પૈસા તો કંઈ હતા જ નહીં, તો જ્યાં અમે રહેતા અહીંથી 4-5 કિલોમીટર દૂર વડતાલ રોડ ઉપર, ત્યાં જ અમે જે ઘરમાં રહેતા ત્યાં જ્યારે અમે સ્ટડી કરતા ને જે બેન અમારા ત્યાં ખાવાનું બનાવવા આવતા, ત્યારે એ જ બેનને અમે પાછા નોકરીએ રાખ્યા. કારણ કે અમારું બી ખાવાનું બનાવે અને સાથે સાથે એને કીધું કે તમે ટિફિન બનાવો, કે જ્યારે ઝોમેટો સ્વિગી જેવું કશું કંઈ હતું નહીં. અને ત્યારે અમે મોસ્ટલી શું હોય કે ટિફિન બનાવ્યું તમારે મહિના દિવસ માટે બંધાવવાનું. અમે ઓન ડિમાન્ડ ટિફિન, કે લોકો વોટ્સએપમાં ઓર્ડર કરે, અને ત્યારે હું પોતે આ સાયકલ જે મારી હજી એક યાદી રૂપે રાખી છે મેં બરાબર, જે આ જ સાયકલ ઉપર વિમલના થેલામાં પાછળ શાક રોટલી દાળભાત જેવું રાખી, અને આગળના વિમલના થેલામાં છાશ જેવું રાખી, અને ત્યાંથી 5-1 કિલોમીટર સાયકલ લઈ અને અહીંયા વિદ્યાનગરની હોસ્ટેલમાં ત્યાં આપણે બધે દેવા આવતા. આ મારી એકદમ શરૂઆત છે, મતલબ ત્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું છે. એટલે આ તો 5-1 વર્ષ પહેલાની વાત. એકદમ શરૂઆત. હા, એકદમ શરૂઆત. મારો પહેલા દિવસનું કામ તમને કહી દઉં,
અને એ જ મારા ઘરના લોકોને ગમ્યું નતું અને એટલા માટે જ એ લોકો મારો ફૂલ વિરોધ કરતા હતા કે આ તમે શું કરો છો. એક્ચ્યુઅલી આપણે હું અત્યારની જનરેશન પ્રમાણે જો વિચારવા જઈએ તો કોઈ વ્યક્તિ આ વિચારી ના શકે આ વસ્તુ. પહેલાં તો વિચારે કે લોકો શું કહેશે. દેખો એ તમારી વાત 100% સાચી છે અને મારું પહેલેથી શું કહેવાય કે મને એક મગજમાં એક વાત બેસી ગઈ હતી કે ભાઈ દુનિયા કા સબસે બડા રોગ ક્યાં કહે ગયા લોગ, આ વસ્તુ મારા માટે લાગુ નથી પડવા દેવાની. અને એટલા માટે જ હું અહીંયા જે પણ કરતો ને એમાં મારા ઘરે કશી ખબર જ પડવા ના દીધી. જ્યાં સુધી કે જ્યારે બીજા લોકોએ કીધું અહીંયા જે સ્ટુડન્ટ ભણતા હોય ને ત્યાં આપણને ઓળખતા હોય ત્યારે એને ઘરે ખબર પડી હતી કે મારો છોકરો શું કરે છે, પછી જ મને કી જાણ. એટલે આ રીતનું હોય છે. તો સફળતા હંમેશા 0 થી જ શરૂ થાય કારણ કે આપણી પાસે ગુમાવવા માટે હતું શું, 25,000 રૂપિયા. એમાંથી 5,000ની સાયકલ લીધી, 5-7,000નો ગેસ ને સ્ટવ ને લીધો, 5,000 રૂપિયાનો માલ ભરાયો, એ હતું. જો ડૂબી બી જાત તો 25 જવાના હતા ને. અને એ તો એક મહિનો કામ કરીને નકરે કમાઈ લેત. પણ ત્યારે મારું એક સપનું હતું કે હું કોકના સપના પૂરા કરવા માટે કામ કરું એના કરતા બેટર છે કે હું મારું જ સપનું જોઉં અને હું એના માટે કામ કરું. અને સપનું એટલે મારું કે હું મારી એક એવી આઈડેન્ટિટી બનાવું કે આ દુનિયામાં જો તમે આવ્યા છો તો તમે ક્રિએટ શું કર્યું છે. આજે તમે નોકરી કરી છે તમે કંઈ ક્રિએટ નથી કરતા, પણ આજે વન એન્ડ ઓનલી નામની વસ્તુ, વન એન્ડ ઓનલી જગ્યા કે જે આ દુનિયામાં કંઈ હતી જ નહીં. અને આજે તમે વિચાર કરો કે આજે 5 વર્ષ પહેલા તમને કીધું કે અહીંથી ચાલુ થયું, આજે અહીંયા કોઈ આપણે કોઈ બહુ સક્સેસફુલ મોટા નથી થઈ ગયા. બટ જ્યારે જ્યાંથી શરૂઆત ક્યાંથી કરી છે એ તમે જુઓ ને તો આજે એમ લાગે છે કે નહીં, એક સ્ટેજ આપણે પહોંચ્યા છીએ કંઈક તો. અને કંઈક જો આપણે સારું આપ્યું છે ત્યારે આજે આટલા લોકો આવે છે. તો એ આપણું એક મહત્વની વસ્તુ છે કે તમે એક સપ. અને મારો પહેલેથી એક જ ગોલ હતો કે આજની તારીખે આ વસ્તુ સત્ય છે, જે મારા જૂના કસ્ટમર છે એ લોકોને તમે પૂછશો તો કહી બી દેશે કે જો મને કોઈ 2 કે 3 લોકો આવીને એમ કહી જાય કે નિખિલભાઈ તમારી આ વસ્તુમાં મજા નથી આવી તો લિટરલી મને રાતે ઊંઘ ના આવે. અને જ્યાં સુધી એ જ પર્સનને એ જ વસ્તુ ખવડાવીને એને મજા આવે બરાબર છે, પછી મને મજા આવે કે નહીં હવે બરાબર છે. એટલે હંમેશા મેં પૈસા કરતા કસ્ટમરની સેટિસ્ફેક્શન મેં પહેલી પ્રાયોરિટી બનાવી. હવે આ આપણે શું બનાવવા જઈ રહ્યા છીએ? આજે છે ને એકદમ યુનિક અને બહુ મજા આવે એવી વસ્તુ છે. આ છે પિઝા પરાઠા, જે ડબલ ચીઝ પિઝા પરાઠા છે. આ પહેલી વાર જોયું કે શેઝવાન ચટણી જે પણ જૈન છે. હા, આપણે જૈન ઓપ્શન બી અવેલેબલ છે અને જૈન માટે સ્પેશિયલી આપણે અલગ જ શેઝવાન ને એવું બના રાખીએ છીએ બરાબર છે, કે જેથી એ લોકોને પણ ટેસ્ટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ના થાય. આલુ પરાઠો બી હોય છે ને એ આલુ પરાઠા ને આપણે અલગ રીતે એ રીતે બનાવવો પડે કે જેથી એની ઉપર જે આપણે ફ્યુઝન બનાવીએ સારું લાગે. અધરવાઇઝ તમે માન લો કે કોઈ પણ જે નોર્મલ રીતે આપણે આલુ પરાઠો બનાવીએ એની ઉપર આવું કશું બનાવવા જાવ ને તો એ સારું ના લાગે, કે તમને જુગાડ મજા ના આવે. બટ આ વસ્તુમાં તમને લિટરલી મજા આવશે. અરે આ કન્ટેનરમાં રાખવાનું કારણ શું હશે? કન્ટેનરમાં એટલા માટે કારણ કે જો એક આ છે મિક્સ વેજ છે જે આપણે રેગ્યુલરમાં યુઝ થાય છે અને જ્યારે જૈન સ્વામિનારાયણ કે કંઈ ઓર્ડર આવે તો એના માટે આપણે આ અલગ એક રાખીએ છીએ કે જેથી એ લોકોને વાંધો ના આવે. આ ઉપરથી આપણે જોઈએ ને તો એવું કહી ના શકે કોઈ પરાઠાની ઉપર પરાઠો બેઝમાં રાખીને આટલી વસ્તુ બનાવી દેવું. અને એ તો છે જ, અને જ્યારે તમે ખાશો ને તો ત્યારે તમને કંઈક એક અલગ જ ફીલ આવશે. એટલા માટે અમે આ કેટેગરીને કહીએ છીએ કે સરપ્રાઈઝ યોર ટેસ્ટ બડ્સ, કે તમને એક અલગ જ ટેસ્ટ તમને જોવા મળશે આ વસ્તુમાં. ઓકે મિત્રો, આપણે નિખિલભાઈના મધર સાથે પણ વાત કરશું. નિખિલભાઈ સાથે તો વાત કરી દીધી, એ તો ફૂલ ઓફ મોટિવેશન છે. પણ હવે એમના મધર સાથે, શું નામ છે આપનું? જયશ્રીબેન. જયશ્રીબેન, તો જયશ્રીબેન હવે તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે જ્યારે તમારો કહેવાય તમારો સન જ્યારે વિદ્યાનગરમાં આવી ભણવા માટે આવી અને આ બિઝનેસનું સ્ટાર્ટઅપ કરવાનું એને જ્યારે વિચાર્યું એમણે, તો તમે કઈ રીતે સપોર્ટ કર્યો ને તમારા રિએક્શન શું હતા એ સમયે? એને પહેલા અમને કીધું કે મારે આ ખાણીપીણીનું કરવું, એટલે અમને થોડુંક આમ થયું અંદર કે આપણે આવા મોટા ઘરના છોકરાને આમ ન કરી, પણ એનું આમ મહેનત અને એની આમ સફળતા અને એનાથી અમને એમ થયું કે ના, છોકરા જે કરે એ સારું કરે અને એ કરશે તો એના માટે કરશે. અને આપણું મને પણ ગૌરવ થયો કે આ બધા છોકરાને હું કહેવા માગું અને બધા વાલીને કહેવા માગું કે તમારું બાળક જે કરવા માગે એને કરવા દે અને સાચે રસ્તે જાય. અને આપણે ખબર જ છે, વિશ્વાસ છે, મને મારા દીકરા પર એટલો વિશ્વાસ હતો એટલે એ આટલો આગળ આવ્યો અને મને એટલો ગર્વ છે. તો માતાની વાત કરવા જઈએ ને તો બાળક માટે હંમેશા માતા હંમેશા આગળ આવતી હોય છે, પણ આપણે પિતાની
ની વાત કે તેમના ફાધર નો શું રિસ્પોન્સ હતો એ તમે કહી શકશો? હા, તો એને પણ ઈચ્છા નહોતી, એને તો બહુ વિરોધ કર્યો, પણ એને મારો સપોર્ટ પૂરો હતો. હું એને પૂરી રીતના સપોર્ટ આપી બધી વાતમાં, મેં ક્યારે એને કોઈ પણ કામમાં રોક્યો નહીં, પણ જવા દે, મને વિશ્વાસ હતો કે એ જે કરે એ સાચે રસ્તે જ જાય. અને એને ઘણાના ઘણા છોકરાઓને લાઈનમાં લીધા, ઘણાને સપોર્ટ આપ્યો, અને એના હિસાબે આ બધું મને એમ થયું. અત્યારે હું આ જોઉં તો બસ એક મને મારી ઈચ્છા પૂરી થઈ છે. ટેસ્ટ કોણ એકદમ નેક્સ્ટ લેવલ છે, અને આ વસ્તુ એકદમ જે તમે પહેલાં જ કહ્યું ને શરૂઆતમાં કહ્યું દેશી ફ્યુઝન, આ વસ્તુમાં અનુભવ થઈ જાય આપણને. ડેફિનેટલી આ મારો એક એમ જે બી કહો કે એક છુપર ઉત્તમ. હવે બીજી વાત કહું તમને કે જ્યારે તમે આજે બનાવતા તો મને એવું લાગતું હતું પર્સનલી અને અમે જે ઉપર આપણે જે સોસ ને યુઝ કરતા હોય એ ક્વોલિટી નો યુઝ કરતા હોય કે જેથી એ સોગી ના થઈ જાય, બને એટલી ટ્રાય કરીએ સોગી ના થઈ જાય. અને જે પણ આપણે ચીઝ પણ જે વાપરીએ છીએ એ ક્વોલિટીનું હોય છે કે જેથી તમને ખાધા પછી તુરંત એમ લાગે કે નહીં કંઈક એક મજા આવે છે. અને આ ટેસ્ટને તમે કમ્પેર નહીં કરી શકો કોઈ બી વસ્તુ સાથે. આ યુનિક છે, આ યુનિક છે, એવું ના કહી શકાય કે આ વસ્તુ આના જેવી લાગે છે. એવું કહી શકાય કે અલગ છે, ટેસ્ટ અલગ છે, અને બીજી વાર આવો ટેસ્ટ લેવા માટે આ જગ્યા પર આવવું પડે. ડેફિનેટલી ડેફિનેટલી, કારણ કે આમાં ખાલી સોસ કે નું નથી, પણ જે પરાઠા બનાવે છે અમારી એ મોનોપોલી છે. કોઈ પણ પરાઠા ઉપર ચીઝ નાખી દો તો એ સારું ના લાગે. એ વાત બરાબર છે. બાકી તો કોઈ કોઈ બી લોકો બનાવી શકે, કારણ કે આલુ પરાઠા તો ગલીએ ગલીએ, પણ એ રીતે બનાવો કે જેની ઉપર આવા ટોપિંગ્સ ચીઝ આ સોસ ને બધું નાખો તો પણ સારું લાગે એ મહત્વની વસ્તુ છે. એવું નથી કે કઈ બી નાખીને ચીઝ નાખી દીધું છે જે અત્યારે ટ્રેન્ડ ચાલે. એ વાત બરાબર છે. અને આજે આપણે પાછળ પોસ્ટર લગાવેલું છે એમાં ડિગ્રી છે આપની? યસ, આ મારી ડિગ્રી જ છે. હું બીબીએમ સિવિલ, બીબીએમ માંથી સિવિલ કરેલું છે, એમાં ડિગ્રી જ છે, ઓરિજિનલ ડિગ્રી છે. તમે રાઈસ બહુ નામ રાખ્યું છે, પણ તમે જે રીતે કહો કે રાઈસ તો ખાલી બેઝ માત્ર છે. ડેફિનેટલી રાઈસ ખાલી તમને આમાં રાઈસ નો કશો ટેસ્ટ નહીં આવે, પિઝા બેઝ માં બેઝ નો ટેસ્ટ નથી, બેઝ નહીં આવતો, ટેસ્ટ આવતો જ નથી આની અંદર રાઈસ નો. તમને ખબર જ નહીં પડે કે આમાં રાઈસ છે, બટ એ રાખવું પડે. હા, કારણ કે આ કેવી વસ્તુ દેખી કે વિચાર કરો કે રાઈસ, એવું નથી કે રાઈસ અનહેલ્ધી વસ્તુ હોય, પણ એમાં જ તમે ચીઝી ફ્યુઝન બનાવી નાખો છો તો આ બી સેમ આના જેવી, ઇટ્સ ડિફરન્ટ. જો તમને ભાવે છે તો તમને બહુ ભાવશે, જે લોકોને ટેસ્ટ નથી ગમતો એ લોકોને નહીં ગમે, પણ જેને ભાવે છે એને અહીંયા જવું પડશે, બીકોઝ આ વસ્તુ એક યુનિક છે. યુનિક તો છે, પણ આ વસ્તુ બીજે જગ્યાએ મળે પણ નહીં એવું કહી શકાય. હા, ભાઈ એન્જિનિયરનું કામ જ એ હોય છે કે કંઈક કોઈ પણ જે એક રેગ્યુલર વસ્તુ ચાલે છે એમાં કંઈક યુનિક કરો, કંઈક સારું કરો, અને આપણે એ જ કરતા ગયા કરતા ગયા આ બધી વસ્તુ બનતી ગઈ છે એના જેવું છે. હવે એડ્રેસ શું છે આ જગ્યાનો આપણે આવું તો? એડ્રેસમાં જે વિદ્યાનગરમાં આપણે પુરોહિત ડાઇનિંગ હોલ છે જે ફેમસ છે એની સામે જ છે આપણું, બરાબર છે. એ ધુબીઘાટ એરિયો કહેવાય છે, અથવા તો સિમ્પલી ગૂગલમાં સર્ચ કરો વન એન્ડ ઓનલી ફૂડ જંકશન, ગૂગલ તમને પહોંચાડી જશે. ઘરે બેઠા જો આનંદ માણવા માંગતા હોય તો ઝોમેટો અને સ્વીગી, ઝોમેટો અને સ્વીગી ડેફિનેટલી. તો હવે આપણે આ સાથે એક નવા એપિસોડ સાથે મળીશું, અને આ વિડીયોમાં તો બહુ જ મજા આવી ગઈ, અને હું તો એમ કહું છું કે તમારા આનંદ વિદ્યાનગરના દરેક મિત્રો સાથે શેર કરું. અને હું તો એવું નથી કહેતો કે ખાલી આનંદ વિદ્યાનગરનો, કે ઓલ ઓવર જેને મોટિવેટ થવું હોય ને, ફૂડ રિલેટેડ વિડીયો તો છે જ આ, પણ એક મોટિવેટ કરી શકે એવો વિડીયો બનાવ્યો છે જોરદાર. એમની સ્ટોરી એવી છે. તો હવે આ સાથે આપણે મળીશું એક નવા એપિસોડ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મને વિરામ આપો, બધાને જઈશું. Told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away, but I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you